નમસ્કાર મિત્રો, સારા કે તંત્ર લેક્ચર સિરીઝ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. રક્તશિરોરોગ ની અંદર પિત્ત સમાન બધા નિદાન, પિત્ત સમાન લક્ષણો, પ્લસ એની અંદર એક લક્ષણ ઉત્પન્ન થાય કે હાઇપરએસ્થેસિયા ઓન ધ સ્કીન ઓફ ધ હેડ. હાઇપરએસ્થેસિયા એનો મતલબ કે તે સ્કીન જે છે, સ્પર્શ જે છે, અસહત્વ બનશે. ત્યાં આગળ ટચ કરશું તો શું થશે, પણ ટચ કરશો તો પણ પેઇન થાય છે. ચિકિત્સા સેમ રહેશે, પિત્ત શિરોરોગ સમાન રક્તમોક્ષણ તમે કરાવી શકો છો. એક્સટર્નલ કોઈ પણ પ્રકારની એપ્લિકેશન અહીંયા રક્ત શિરોરોગની અંદર કરવાની નથી. અને આ જે છે પ્રિપરેશન, ક્રી છે, નશ્ય છે, જીવનીય ગ્રુથ, મધુર ઔષધિ સિદ્ધ જે છે, કાકુલ્યાદિગણ, ઉત્પલાદિગણ, નશ્ય, અનુવાસન, આસ્થાપન, પરિષેક, શીતલેપ, આ બધી વસ્તુઓ કોમન છે જે રક્ત શિરોરોગની અંદર ઉપયોગી થાય છે. નેક્સ્ટ છે ક્ષયજ શિરોરોગ. ક્ષય તો ક્ષય જે છે શેના કારણે થાય, મોસ્ટ ઓફ વાત પ્રકોપના કારણે થાય. કે જ્યારે જ્યારે વાતનો પ્રકોપ થાય ત્યારે ક્ષય થાય. તો વાતનો પ્રકોપ ક્યારે થાય, તો કે સ્ત્રી પ્રસંગા એટલે કે એક્સેસિવ ઇન્ટરકોર્સ હોય, અભિઘાત, કોઈ ટ્રોમા હોય, દેહ કર્મણા એટલે કે વધારે પડતું કામ કરવામાં આવે, તો એના કારણે શું થાય, વાતનો પ્રકોપ થાય છે. અને એ વાત જે છે એના કારણે શું થાય, વાત જે છે એના કારણે વસા, કફ અને રક્ત આ ત્રણે ત્રણનું શું થાય, ક્ષય થાય છે. અને એના કારણે ક્ષય જ શિરોરોગ ઉત્પન્ન થાય છે. આ ક્ષય જ શિરોરોગ અને રસ જે છે ધાતુ, એના રસ ધાતુનો ક્ષય થાય છે ત્યારે પણ ક્ષયજ રોગ ઉત્પન્ન થાય છે. એ ક્ષયજ શિરોરોગ સાથે એને સરખાય છે. આમ વાત કરીએ તો આપણે જ્યારે ડિહાઈડ્રેટ હોય કોમન નોર્મલી, તો જ્યારે પણ આપણે ડિહાઈડ્રેશન હોય, સવારથી પાણી કે કાદુ ના હોય, તો સાંજે જઈને જે માથું દુખાય ને એ ક્ષયજ શિરોરોગ સાથે સરખાઈ શકાય. લક્ષણ શું છે, ઉગ્ર રોજો અતિ માત્ર એક્યુટ હેડેક હોય એટલે કે લાંબા ટાઈમથી ના હોય, સવારે ભોજન નથી લીધું, બપોરે નથી લીધું, તો સાંજે હેડેક થાય એટલે એક્યુટ હેડેક હોય અને એ શેનાથી મટી જાય. અને હા, તો કે સ્વેદન, છળદન, ધૂમપાન, નશ્ય, રક્તભૂષણ, કોઈ પણ પ્રકારનું તમે પંચકર્મને લગતું પણ કોઈ કર્મ કરશો તો એના કારણે શું થશે, ઓર વધી જશે, એના કારણે ઓછું થશે નહીં. આની અંદર ચિકિત્સામાં શું છે, બૃહણ ચિકિત્સા, સંતર્પણ ચિકિત્સા. એટલે રસ ધાતુનો ક્ષય થયો છે તો રસ ધાતુને વધારવાનું કામ કરો, રક્ત ધાતુનો ક્ષય થયો છે તો રક્તને વધારો. એટલે કે જે ધાતુનો ક્ષય થયો છે એ ધાતુને વધારવાનું કામ કરવાનું છે, કોઈ પ્રકારના સોજનને લગતું, પંચકર્મને લગતું કાર્ય કરવાનું નથી. બૃહણ કરવાનું, નશ્ય કરવાનું અને ઘૃતપાન કરવાનું કહે છે. નશ્ય અને ઘૃતપાન શેનાથી, તો કે કાકોલ્યાદિગણ, ઉત્પલાદિગણ, વાતનાશક ગણ, એનાથી ઘૃતપાન અને નશ્ય આપણે કરી શકીએ છીએ. ક્ષય અને કાશનાશકમાં ઘૃતમાં વાસાદી ઘૃતનો ઉલ્લેખ જે છે ચરક ચિકિત્સાની અંદર કરેલો છે. કે જે ક્ષયની અંદર પ્લસ કાશનો નાશ કરવામાં, કાશ એટલે કફિંગ, કફિંગનો નાશ કરવામાં વાસાદી ઘૃત જે છે બેસ્ટ જે છે છે. તો આજે આપણે જોયું રક્ત અને ક્ષય શિરોરોગ. ક્ષય શું છે, તો કે રસ, રક્ત કે જે ધાતુઓની ક્ષયના કારણે જે શિરોરોગ થયો, ડિહાઈડ્રેશન થવાને કારણે જે શિરોરોગ થયો એને ક્ષય શિરોરોગ કહેવાય છે. અને એની અંદર કોઈ પણ પ્રકારનું શોધન કરવાનું નથી. બૃહણ કરવાનું છે, નશ્ય, સંતર્પણ, ઘૃતપાન આ બધી થેરાપીઓ કરવાની છે. તો થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.